સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરના 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તારીખ 10/12/2023ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન સુરત ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સિલ્વર બિઝનેસ વીઆઈપી સર્કલ મોટાવરાછાથી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો, જેમાં 7 જેટલા પોલીસ મથકોમાં નાના અધિકારીથી લઈ પીઆઈ પીએસઆઈ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને સુરક્ષા તેમજ ટ્રાફિકમાં તેઓની કામગીરી બાબતે સન્માનપત્ર અને ફ્લાવર બુકે આપવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન લોકોના પ્રાથમિક પ્રશ્નો સાંભળી તેઓનું નિરાકરણ કરે છે. આગામી સમયમાં સુરતના સંગઠન દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી જે તે અધિકારીઓ તેમજ સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરતના મેયર અને જરૂર પડે તો ગુજરાત સરકાર સુધી ભલામણો કરવામાં આવશે તે જાહેરાત કરી હતી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે સુરતમાં 7 જેટલા પોલીસ મથકોમાં સન્માન કરવામાં આવ્યો હતો, જેમાં ઉતરાણ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, સરથાણા અને ઈચ્છાપોર, અઠવા ગેટ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન સુરત જિલ્લા પ્રમુખ મયુરભાઈ દવે, આશીષભાઈ ચૌહાણ, મનહરગીરી ગોસાઈ, ભાવિનભાઈ રાણા, ડીએન મહાજન, શુભમ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મયુરભાઈ દવે, સુરત જિલ્લાના અધ્યક્ષ એટલે કે પ્રમુખ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનની અંદર સુરત જિલ્લા પ્રમુખ છું. અને આજના દિવસે 10/12/2023ના આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારને આ સંસ્થાને જે છે 75 વર્ષ આજે ઉજવણી છે. અને જે માનવ અધિકાર દિવસ જે છે એ દિવસની ઉજવણી નિમિત્તે અમે અને અમારી આખી ટીમ જે છે એ સુરતની અંદર, સુરત શહેરની અંદર જેટલા પણ જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનની અંદર જઈ જઈ અને નાના અધિકારીથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર સુધી બધા જ કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, સબ ઇન્સ્પેક્ટર હોય, બધા જ અધિકારીઓનું સન્માન કરી રહ્યા છીએ અને આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે જે લોકો કોઈપણ તહેવારની અંદર અમે આમ આદમી જે છે ઉજવણી કરતું હોય તહેવારનું અને ત્યારે એ લોકો જે છે આપણી સુરક્ષા માટે કટિબદ્ધ હોય છે અને સારી ફરજ બજાવતા હોય છે. એટલે સુરત જિલ્લાની જે ટીમ છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનની, અમે લોકો એવું નક્કી કર્યું કે આજના આ માનવ અધિકાર દિવસની આપણે ઉજવણી બધા પોલીસ ભાઈઓ અને બહેનો, જે પોલીસ સ્ટાફ છે, એમનું સ્વાગત કરશું, સન્માન કરશું અને આભાર વ્યક્ત કરશું. અને આજે માનવ અધિકાર દિવસ જે છે તો એ કોઈપણ માણસ જ્યારે કોઈપણ બોર્ન થાય છે જીવ, તો એને ડિગ્નિટી, ત્યાર પછી ઇક્વાલિટી અને જસ્ટિસ એમનો જે છે મેન અધિકાર છે. અને અમારું આ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનનો મેન ફર્સ્ટ આર્ટિકલ પણ એ છે કે કોઈ પણ માણસને ડિગ્નિટી મળવું જોઈએ, ઇક્વાલિટી મળવું જોઈએ અને ત્યાર પછી એને જસ્ટિસ મળવું જોઈએ. અને આ ત્રણેયની સાથે એ માણસ સારી રીતે, સુંદર રીતે જીવન જીવવું જોઈએ, એ એનો માનવ અધિકાર છે, એનો માનવ અધિકાર છે. નમસ્કાર. અમારા ટીમની અંદર અત્યારે આખા સુરત જિલ્લાની અંદર લગભગ નહીં તો 40-45 લોકો ઓનલી સુરત જિલ્લાની અંદર વર્ક કરી રહ્યું છે. આવી રીતના અમારી ગુજરાતની પણ ટીમ છે અને આખા ભારતની પણ ટીમ છે અને આખા વિશ્વ લેવલે અમારું આ ઓર્ગેનાઇઝેશન જે છે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન એ સારી રીતે કામ કરી રહ્યું છે. અને જે વ્યક્તિને, જે પર્સનને, જે હ્યુમનને જ્યાં ન્યાયની જરૂર છે તે કાયમને માટે એડવાન્સમાં અમારા એક્શન માટે અમારું આ ઓર્ગેનાઇઝેશન જે છે કટિબદ્ધ હોય છે સાચી રીતે અને સારી રીતે. મુન્ના મલબારી, H24 ન્યૂઝ, સુરત.